तक्षशिला विद्यालय धोरण 11 साइंस में आना विद्यार्थियों हार्दिक स्वागत करे छे। अत्यारे आपणे जाणीए छीए कि वैश्विक महामारी ना भोगे विद्यार्थियों शाळा में नहीं आवी रह्या, त्यारे आ शाळा ए धोरण 11 साइंस में जे विद्यार्थियों एडमिट थवाना छे એવા ધોરણ 10ના એક્ઝામ આપી ચૂકેલ વિદ્યાર્થીઓ માટે પાયાની કેટલીક માહિતીઓ અહીંયા રજૂ કરવા જઈ રહી છે। આ શાળા હંમેશના માટે વિદ્યાર્થીઓના હિતમાં કાર્ય કરે છે। તમે જાણો છો, ઘણા વર્ષોથી તમે એની સાથે સંકળાયેલા છો, તો વધુ બીજી વાત ન કરતા मुख्य विषय की बात पर हूँ आऊँ तो भौतिक विज्ञान ए साइंस ना विषयों मानो एक मुख्य विषय है। मूलभूत एवं त्रण मुख्य विषयों तमे कोई एक ग्रुप सिलेक्ट करशो, तेनी अंदर तमारे पसंद करवाना रहेशे। मुख्यत्वे फिजिक्स अने केमिस्ट्री एटले के भौतिक विज्ञान અને રસાયણ વિજ્ઞાન કોમન વિષયો રહે છે। એ અને બી ગ્રુપના જે વિદ્યાર્થીઓનું વિભાજન થાય છે તે સિલેક્શન વિષય તરીકે બાયોલોજી અને ગણિત, જેને આપણે મેથેમેટિક્સ કહીએ છીએ, તે આપણે અલગ બે ગ્રુપમાં ડિવાઈડ કરે છે। એટલે ભૌતિક વિજ્ઞાન જે છે એ બધા જ વિદ્યાર્થીઓ માટે, ગ્રુપ એ અને ગ્રુપ બી બધા જ વિદ્યાર્થીઓ માટે કોમન વિષય છે। હવે આ વિષયની હું થોડીક વાત તમને કરી દઉં કે આમાં ખરેખર શું હશે। એટલે આપણે સાયન્સને પસંદ કરી રહ્યા છીએ ભવિષ્યના એક ડૉક્ટર, એન્જિનિયર કે ખૂબ ઇનોવેટિવ સ્ટુડન્ટ્સ, એ ભવિષ્યનો કોઈક નાગરિક બને, ખૂબ સારા વ્યક્તિત્વવાળો, એ એના નોલેજને ઇમ્પ્રૂવ કરે એના માટે મૂળભૂત આવી કેટલીક બાબતો જાણવી એના માટે જરૂરી છે। ભૌતિક વિજ્ઞાનમાં ખૂબ એવા અઘરા નિયમો આવતા હોય છે, પણ એ બાબતો તમે નીચેના ધોરણમાં ઘણી સરળતાથી અત્યારે ભણ્યા હોય છો। આ ભૌતિક વિજ્ઞાન વિષયમાં વ્યવહારિક નોલેજ વધુ હોય છે। ઉદાહરણ હું કહું તો અત્યારે તમે જે માધ્યમથી આ વિડીયો જોઈ રહ્યા છો તે ભૌતિક વિજ્ઞાન આધારિત, આગળ ભણીએ એટલે ભૌતિક વિજ્ઞાન આધારિત જ આ બાબતો આવે છે। તમે જે માધ્યમથી આ બાબત નિહાળી રહ્યા છો, અહીંયા આ લખેલ છે બોર્ડ ઉપર ભૌતિક વિજ્ઞાન, આ રાઇટિંગ માટે વપરાયેલી આપણે કેવી રીતે કામ કરે છે, એમાં શું હશે, આ બોર્ડ શેનું બનેલ છે, એના પર કેવી રીતે લખાયું, તમે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો તો તમે કદાચ નાસ્તો કરી રહ્યા હોય એવું બની શકે, તો એના માટે પણ તમામ આ બધી પ્રક્રિયાઓ સંકળાયેલી છે। ઘરની અંદરથી જ ભૌતિક વિજ્ઞાનના બધા જ નિયમો સમજી શકાય છે, પણ અહીંયા મુખ્ય કેટલીક એવી વાત હું અહીંયા રજૂ કરું કે તમને ખ્યાલ આવશે કે ખરેખર આપણે સાયન્સની અંદર શું જાણવાના છીએ ભૌતિક વિજ્ઞાન વિશે, કે મૂળભૂત એવા નિયમો ધોરણ 8-9-10ની અંદર તમે ભણ્યા, જેને તમે ન્યૂટનના નિયમ, ગતિના નિયમ, મૂળભૂત રીતે દ્રવ્યમાન, વજન, બળ, આવી બધી કેટલીક પ્રાથમિક માહિતીથી તમારું દિમાગ એ નવા નવા ખ્યાલો જાણતું હશે। અહીંયા આપણે એ જ બાબતોને વધુ ડિટેલમાં સમજવાની છે, એવું ભૌતિક વિજ્ઞાનમાં આવશે। પરંતુ સીધે સીધો કોઈ ટોપિક શરૂ કરવો એ ઘણી વાર અઘરું બનતું હોય છે, તો મુખ્ય સાયન્સના ભૌતિક વિજ્ઞાનના વિષયમાં પાયાની જો હું વાત કરું, આ બધી જે વાત કરી એ કોમન વાત હતી,
માત્ર હવે પાયાની વાત કરું કે જે હશે તો તમે ધોરણ 11 સાયન્સમાં સારી રીતે કેલ્ક્યુલેશન કરી શકશો, સમજી પણ શકશો નિયમો. તો એમાં મુખ્ય પાંચ બાબતો આવતી હોય છે. એમાંની કેટલીક બાબતોને આપણે અત્યારે માત્ર જાણકારી માટે વિચારીએ. એમાં પહેલી વાત છે ત્રિકોણમિતિ, જે તમે ધોરણ 10ની અંદર ભણ્યા. આ ત્રિકોણમિતિ જે છે એના વિશે તમને એમ થશે કે આ તો ગણિતનો ટોપિક હતો, તો આ ભૌતિક વિજ્ઞાન ક્યાંથી આવ્યું? અને ત્યાંથી વિદ્યાર્થીઓના દિમાગમાં જે પ્રશ્નો થાય એનું જ સમાધાન આપણે અહીંયા કરવાના છીએ કે આ બાબત એ તમને કેલ્ક્યુલેશન માટે ઉપયોગી હતી, જે મેથેમેટિક્સમાં તમે ભણ્યા, પણ એનું કેલ્ક્યુલેશન કેમ ઉપયોગી છે, ક્યાં વાપરવું, એનો ઉપયોગ શું કામ કરીશું, આ બધું આપણે અહીંયા નિયમો સાથે સાંકળીશું. ઉદાહરણ તરીકે તમે આવું જાણો છો કે સૂર્યોદય થાય ત્યારે સૂર્ય આપણને સવારે દેખાય ક્ષિતિજ પાસે, ત્યારે તે મૂળભૂત રીતે ત્યાં નથી હોતો, એના કરતાં જુદા સ્થાને હોય છે. તો એવું કેમ, આના પાછળના ઘણા કારણો એ આપણે ભણીશું. આવા પાયાના કેટલાક કેલ્ક્યુલેશનના ટોપિકની હું માત્ર અહીંયા વાત કરું કે જેને બેસિક ફિઝિક્સ કહેવાય છે. આ ફરજિયાત દરેક સ્ટુડન્ટને આવડવું જોઈએ. આપણે આને કેલ્ક્યુલેટ કરવાનું શીખવાનું છે. ત્રિકોણમિતિ વિશે કેટલીક પ્રાથમિક માહિતી તમને હોવી જોઈએ. બીજું જે છે તે ખૂબ જ અગત્યનું અને વિદ્યાર્થીઓ માટે નવો જ ટોપિક, જેને આપણે વિકલન કહીશું, એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે નવો જ ટોપિક બને છે. એટલે આને પાયાના મૂળભૂત ભાગ તરીકે આપણે પહેલાં જ સમજાવતા હોઈએ છીએ. આવો જ ત્રીજો ભાગ છે જેને આપણે સંકલન કહીએ છીએ, આ પણ તમારા માટે નવો ટોપિક બને છે. પણ મિત્રો ધ્યાન રાખજો કે આપણે આને ડિટેલમાં નથી સમજવાનું, આ તો ટોપિક બધા મેથેમેટિક્સના જે છે એના ઇન્ડિવિજ્યુઅલ ચેપ્ટર મેથેમેટિક્સમાં હશે. પરંતુ અહીંયા નોર્મલ કેટલાક બેઝ જે ફિઝિક્સ માટે ઉપયોગી છે, જે કેલ્ક્યુલેશન માટે આવે, એટલું જ આપણે અહીંયા જાણવાના છીએ. એટલે જે એ ગ્રુપના વિદ્યાર્થીઓ છે એમને આ બાબત જાણેલી હશે તો એ ચેપ્ટરમાં પાયાની માહિતી તો એમની પાસે દેખાવામાં હશે જ. જ્યારે બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે આ માહિતી એ ગ્રુપવાળા વિદ્યાર્થીઓ જેટલી નહીં હોય અને એમના માટે આ ખૂબ અગત્યનું બની જાય છે. આપણે આની નોટ્સ બનાવડાવીશું અને એક જ નોટ્સ એવી બનાવડાવીશું કે બે વર્ષ માટે સાથે રાખવાની, મેક્સિમમ 10-12 પેજ જોશે, એનાથી વધુ નહીં જોઈએ. એટલા જ પેજની અંદર બે વર્ષ માટે જેટલું કેલ્ક્યુલેશન કરવું પડશે આ બધા ટોપિક માટે, એ બધું જ આપણે તેમાં આવરી લઈશું. ત્યારબાદ આગળ લોગ ટેબલ, લઘુગણક, આને આપણે થોડુંક સમજવું પડશે. કેટલાક વિદ્યાર્થીઓને આવડતું હશે, ખૂબ સરસ છે, આવડતું હશે, તો આમાં કંઈ ખાસ નવું ઉમેરવાનું નથી, તમે જે જાણો છો એટલું જ છે. પણ આપણે એને રિવિઝન સાથે કરી લઈશું, કારણ કે આનો ઉપયોગ આપણે કેલ્ક્યુલેશનમાં કરતા હોઈએ છીએ. અને અંતમાં કેલ્ક્યુલેટર. હવે વિદ્યાર્થીઓને થોડી મજા આવશે કે આજ દિન સુધી ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી બધું શીખ્યા, જાતે મહેનત કરી, પણ હવે તો તમે કેલ્ક્યુલેટર ગણનયંત્રનો ઉપયોગ કરી શકશો અને એની મદદથી જ કેલ્ક્યુલેશન આપણે અહીંયા કરવાના હોય છે. પણ પાછો એવો સવાલ થાય કે આવી ગયો એટલે બધા એક્ઝામ્પલ સાચા પડશે? ના, આ તો એક જ સ્ટેપમાં કેલ્ક્યુલેશન કરાવશે એવી બાબત આપણને અહીંયા સમજવાની છે. આની કેટલીક શોર્ટ ટ્રિક્સ પણ આપણે સમજીશું, આ બધાના કેલ્ક્યુલેશન માટેની કેટલીક શોર્ટ ટ્રિક્સ આપણે સમજવાની છે. અને આટલા ટોપિક આપણે ફિઝિક્સના બેસિક તરીકે ઓળખીએ છીએ અને આના માટે દરેક વિદ્યાર્થીની એબિલિટી પ્રમાણે એ વિદ્યાર્થીઓ એને ઝડપથી કેપ્ચર કરી શકે છે. કેટલાક હોશિયાર વિદ્યાર્થીઓ આ બધી જ બાબતો માત્ર 2-3 દિવસમાં
એક્સેપ્ટ કરી લેતા હોય છે, એમનું દિમાગ એટલું પાવરફુલ હોય છે, એવા વિદ્યાર્થીઓ માટે આપણે ખૂબ ઝડપથી વિડીયો લાવવાનો પ્રયત્ન કરીશું. અને આટલું આવડતું હશે તો એ વિદ્યાર્થીઓ, હું નથી માનતો કે ધોરણ 11 અને 12 સાયન્સના અત્યારે પણ જો કેલ્ક્યુલેટ કરશે આ શીખ્યા બાદ, તો એ કેલ્ક્યુલેશન તો કરી શકશે, એને રૂલ્સ નહીં ખ્યાલ આવે પણ કેલ્ક્યુલેશન એ કરી શકશે. એવું આપણે આને ખૂબ ધ્યાનથી અને બેઝિક ટોપિક તરીકે આપણે સમજવાના છે. પરંતુ અત્યારે માત્ર આટલું આપણે ધ્યાન રાખીએ કે આપણે આની કેટલીક પાયાની માહિતી જે છે તે ભેગી કરવાનો પ્રયત્ન કરીશું. આ વિડીયોના માધ્યમથી આપણે આટલું જાણવાનો પ્રયત્ન કર્યો કે આવા બેઝિક ટોપિક આપણે ફિઝિક્સના આવનારા લેક્ચરમાં, ક્રમશઃ બધા લેક્ચરમાં આપણે આને શીખીશું. જે વિદ્યાર્થીઓને ત્રિકોણમિતિની તકલીફ હોય એને આપણે ત્યાં શીખવાનો પ્રયત્ન કરીશું, અને બાકીની બધી જ બાબતો તમારા માટે નવી છે એ બાબતો પણ ડિટેલથી સમજવાની છે. હું આશા કરું છું કે જે વિદ્યાર્થીઓ સાયન્સમાં એડમિશન લેશે, ભૌતિક વિજ્ઞાન વિષય ફરજિયાત છે, એટલે કે આ બધા જ વિષયો બધા જ વિદ્યાર્થીઓ માટે આ બાબત કોમન હશે. જે મિત્રો સાયન્સ વિષય પસંદ કરવાના છે એ ફરજિયાતપણે આ બાબતને જોઈ